નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા બહુપદી એટલે કે શું? બહુ એટલે કે વધારે, પદી એટલે કે આપણે જે કહીએ છીએ પદ. બહુપદીનો અર્થ થાય વધારે પદ ધરાવે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે બહુપદીમાં પદના આધારે આપણે કેટલા પ્રકાર પાડી શકીએ. તો પદના આધારે આપણે તેને ત્રણ પ્રકાર પાડી શકીએ. જેમ કે પહેલો પ્રકાર છે એકપદી. એકપદી એટલે કે એવા પ્રકારની બહુપદી જેમાં એક જ પદ રહેલું હોય. જેમ કે 2x એટલે 12 ની આગળની પાછળ બીજું કોઈ પદ આપેલું નથી, એટલે ફક્ત એક જ પદ આપેલું છે, માટે આપણે તેને એકપદી કહી શકીએ છીએ. હવે 2x આપણે જોયું, તો આગળ આપણે પ્રાથમિક ચર્ચા કરીશું, પ્રાથમિક સમજૂતી કે 2x ની અંદર સહગુણક અને ઘાત શું છે. કારણ કે આ માહિતી મને ખૂબ જ અગત્યની રહેશે. તેની અંદર સહગુણક અને ઘાત પણ એ કહેવાય અને સાથે સાથે ચલ પણ એ કહેવાય. તો એક પદી લીધી 2x, તો 2x ની અંદર જે આપણને x એટલે કે જે મૂળાક્ષર દેખાય છે એને આપણે ચલ કહી શકીએ છીએ. એટલે કે બીજી એબીસીડીના જે પણ મૂળાક્ષર હોય છે એને આપણે કહીશું ચલ. સહગુણક એટલે કે શું? સહગુણક એટલે કે ચલની આગળ જે સંખ્યા આપેલી હોય, એટલે કે કોઈ પણ ચલની આગળ જે સંખ્યા આપેલી હોય એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. ધન, ઋણ, સમય, અસમય કોઈ પ્રકારની હોઈ શકે. તો ચલની આગળ જે આપણને કિંમત એટલે કે કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે સહગુણક કહીએ છીએ. સહગુણક એટલે કે સાથે ગુણાકારમાં દર્શાવેલી સંખ્યા, જેને આપણે કહીએ છીએ 2x. કોઈ પણ પદ કે કોઈ પણ પ્રકારની બહુપદી હોય
એ બહુપદીની જે તે કોઈ સંખ્યા રહેલી હોય જે ચલ કે એની કોઈ ઘાત હોતી નથી એવા પદને આપણે અચળ પદ કહીએ છીએ. તો અહીંયા આપણે નવ જાણવાનું કે અચળ પદ એટલે કે શું? અચળ પદ એટલે કે બહુપદીની અંદર આવતી સંખ્યા જેની કોઈ પ્રકારનો ચલ હોતો નથી એને આપણે કહીશું અચળ પદ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદના આધારે બહુપદીને ત્રણ પ્રકાર એટલે એકપદી, દ્વિપદી અને ત્રિપદી અને એની અંદર આપણે સગુણ ઘાત અને ચલનો સમાવેશ કર્યો. આગળ આપણે જોઈશું કે ઘાતના આધારે આપણે બહુપદીને કેટલા પ્રકાર પાડી શકીએ છીએ. તો ઘાતના આધારે પણ આપણે બહુપદીને ત્રણ પ્રકાર પાડી શકીએ. જેમ કે પહેલું છે એક ઘાત. એક ઘાતને આપણે બીજે સરળ ભાષામાં કહેવું હોય તો સુલેખ કહી શકીએ. શું કહીશું? સુલેખ. તો પહેલો પ્રકાર થશે સુલેખ બહુપદી. એટલે સુલેખ બહુપદી એટલે કે શું? તો જે બહુપદીની ઘાત કેટલી આપેલી હોય? એક આપેલી હોય. જે બહુપદીની મહત્તમ ઘાત એક આપેલી હોય એ બહુપદીને આપણે એક ઘાત અથવા તો સુલેખ બહુપદી કહીએ છીએ. જેમ કે ઉદાહરણ આપણે લીધેલું છે એક્સ, પણ એક્સ ની ઉપર મહત્તમ ઘાત કેટલી છે? એક આપેલી છે. તો આપેલ બહુપદી આપણે ક્યાં પ્રકારની બહુપદી કહી શકીએ? સુલેખ બહુપદી કહી શકીએ છીએ. નેક્સ્ટ બીજો પ્રકાર જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે કે બે. બે ઘાત જેની મહત્તમ ઘાતાંક હોય જે બહુપદીની ઘાત બે આપેલી હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. જેમ કે ઉદાહરણ જોઈએ એક્સ ની બે ઘાત, તો અહીં મહત્તમ ઘાત કેટલી છે? બે. માટે આ બહુપદીને આપણે ત્યાં બધા બહુપદી કહી શકીએ, દ્વિઘાત બહુપદી કહી શકીએ છીએ. ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી એટલે ત્રિ એટલે કે ત્રણ. તો જે બહુપદીની મહત્તમ ઘાત ત્રણ આપેલી હોય તેવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ આપણે જોઈએ કયો આપેલું છે? એક્સ ની ત્રણ ઘાત. તો અહીંયા આપણે ચલની મહત્તમ ઘાત કેટલી રાખેલી છે? ત્રણ. તો આ બહુપદીને આપણે કયા પ્રકારની બહુપદી કહી શકીએ? ત્રિઘાત બહુપદી કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બહુપદીમાં પદના આધારે એના ત્રણ પ્રકાર જોયા, જેમ કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એની સાથે સંકળાયેલા જે આપણે સહગુણ ઘાત અને ચલનો સમાવેશ થયો. જે કોઈ પણ પ્રકારની બહુપદી આપેલી હોય તો એને ચલ શું આપેલો છે? એક ચલ આપેલા છે અને બે ચલ આપેલા છે. એનું સહગુણક એટલે કે ચલની આગળની સંખ્યા આપેલી છે. ઘાત એટલે કે ચલની ઉપર કેટલીઓ અંક એટલે કે કયો અંક આપેલો છે, જે આપણે ઘાતાંક ઘાત કરતા અંક એ કેટલો આપેલો છે તેના વિશે ચર્ચા કરી. આગળ ઘાતના આધારે આપણે જોયા ત્રણ પ્રકાર છે સુલેખ, દ્વિઘાત અને ત્રિઘાત. એક ઘાત કરતા આપણે સૌથી વધારે શબ્દ કયા શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે? સુલેખ બહુપદી શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે આ શબ્દ આગળ તમારે દસમા ધોરણમાં આવશે. તો અહીંયા આપણે ઘાતના આધારે ત્રણ પ્રકાર જોયા એક ઘાત, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી. હવે આગળ આપણે એના ઉપરથી સ્વાધ્યાય 5.1 ની આપણે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરતા પહેલા, સોરી સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરતા પહેલા ફરીથી એક વખત રિવિઝન જોઈ લઈશું. તો સ્વાધ્યાય કહેલું સહગુણક ઘાત અને ચલ, કારણ કે એના ઉપરથી તમારે સ્વાધ્યાય 2.1 અંદર એને દાખલા કરવાનું. દાખલા કરવાનું શું કે ફક્ત એના તમારે સહગુણક ઘાત અને ચલ દર્શાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં પેજ નંબર 28 ઉપર સ્વાધ્યાય 2.1 અંદર 2.1 ની ઉપર તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે એકપદી ચલ ધરાવતી કઈ છે? બહુપદી. અને એક ચલ વાળી બહુપદી નથી એ તમારે કહેવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1. તો સૌથી પહેલા સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન નંબર 1 જેમાં આપણે કહ્યું છે કે એક ચલવાળી બહુપદી કઈ છે અને એક ચલવાળી બહુપદી નથી. સૌથી પહેલા રકમ આપેલી છે 4x ની બે ઘાત માઇનસ 3x વત્તા 7. હવે શું કહેવાનું છે કે એક ચલવાળી બહુપદી છે કે નહીં? તો અહીંયા આપણે જોયા છે x અને s એ એક જ ચલ છે, એટલે x જ આપેલા, કોઈ y, z, a, b, c આપેલો નથી.
તો આને આપણે એક ચલ વાળી બહુપદી કહી શકીએ છીએ. તો અહીંયા આપણે શું કહી શકીએ કે એક ચલ વાળી બહુપદી છે. બીજું એક્ઝામ્પલ લઈશું જ્યાં કે આપેલું છે x ની સોરી y ની જગ્યા અંડર રૂટ 2 એટલે કે y ની જગ્યા પ્લસ અંડર રૂટ 2. હવે અહીં આપણે જોઈ રહ્યા છે કે y એ ચલ છે, ફક્ત y ચલ આપેલું છે, કોઈ x y z બીજું કોઈ ચલ આપેલો નથી. તો એક જ ચલ આપેલો હોવાથી આપણે કહી શકીએ કે એક ચલ વાળી બહુપદી છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈશું કે 3 અંડર t પ્લસ t અંડર રૂટ 2. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના જે બીજા 3, 4 અને 5 જે એક્ઝામ્પલ આપેલા છે સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન નંબર 1 ના 3, 4 અને 5 એ આપણે જે શીખ્યા કે એક્ઝામ્પલ વાળી બહુપદી છે કે નહીં એના ઉપરથી તમારે એના જવાબ આપવાના રહેશે. આગળ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 2 ની. પ્રશ્ન નંબર 2 એમ કહેવા માંગે છે કે x ના વર્ગનો સહગુણક તમારે લખવાનો રહેશે. સહગુણક એટલે કે શું? કે જે ચલ આપેલો હોય એ ચલની આગળ કઈ સંખ્યા આપેલી છે એને આપણે સહગુણક કહીએ છીએ. પણ અહીંયા ખાસ મિત્રો ધ્યાન આપજો કે પ્રશ્નમાં તમને શું પૂછેલું છે. પ્રશ્નમાં એમ પૂછેલું છે કે x ના વર્ગનો સહગુણક તમારે કહેવાનો છે. જો x ની 3 ઘાત આપેલી હોય, x આપેલો હોય, તો એનો સહગુણક તમારે લખવાનો નથી. જો x ના વર્ગનો સહગુણક દીધેલું હોય તો ફક્ત x ના વર્ગનો સહગુણક લખવાનો. જેમ કે પહેલો પ્રશ્ન આપેલો છે 2 વત્તા x નો વર્ગ વત્તા x. આપણે પ્રશ્નમાં શું પૂછેલું છે કે x ના વર્ગનો સહગુણક લખો. તો x નો વર્ગ ક્યાં છે? સેન્ટરમાં મધ્યમ પદ. તો x ના વર્ગનો સહગુણક શું થશે? જ્યારે પણ કોઈ પણ આગળ સંખ્યા ન આપેલી હોય તો પણ હંમેશા તેનો સહગુણક કયો રહેશે? 1 હશે. તો અહીંયા આપેલી બહુપદીના x ના વર્ગનો સહગુણક કેટલો થશે? 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે તમારે બીજા દાખલાની અંદર પણ x ના વર્ગનો સહગુણક લખવાનો રહેશે. હવે પ્રશ્ન નંબર 3 આપણે જોઈશું. ઉદાહરણ બહુપદીઓની ઘાત જણાવો. બહુપદીની ઘાત એટલે શું? બહુપદીની ઘાત એટલે કે બહુપદીની અંદર મેક્સિમમ એટલે કે મહત્તમ ઘાત આપેલી હોય એને આપણે બહુપદીની ઘાત કહીશું. જેમ કે પ્રશ્ન નંબર 4 ની અંદર પહેલો આપણે ઉદાહરણ જોઈશું કે 5x ની 3 ઘાત વત્તા 4x ની 2 ઘાત વત્તા 7x. હવે આપેલા ઉદાહરણની અંદર રકમની અંદર બહુપદીની મહત્તમ ઘાત આપેલ લખવાની રહેશે. જેમ કે 1 ઘાત છે 2 ઘાત છે 3 ઘાત છે, તો મહત્તમ ઘાત કેટલી થશે? 3 ઘાત થશે. તો આપેલી બહુપદીની મહત્તમ ઘાત થશે 3. આગળ જે આપણે ઉદાહરણ આપેલા છે 2, 3 અને 4 એટલે કે જે બીજી ત્રીજી અને ચોથી રકમ આપેલી છે એને પણ તમારે પ્રશ્ન નંબર 4 ની અંદર જે આપણે જોઈએ કે બહુપદીની મહત્તમ ઘાત જણાવવાની છે એ રીતે એના તમારે બીજા મેં જવાબ લખવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ કે આપણે વર્ગીકૃત કરવાને છે. વર્ગીકૃત કરવા એટલે કે અલગ અલગ તારવ, એટલે કે શેમાં વર્ગીકૃત કરવાને છે? સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એટલે કે આપણે જે મુદ્દાની ચર્ચા કરી
એક પ્રોપર્ટી એટલે શું? ફક્ત એક જ ઘાત રહેલી હોય. દ્વિઘાત પ્રોપર્ટી એટલે શું? એમાં બે ઘાત રહેલી હોય. અને ત્રિઘાત પ્રોપર્ટી એટલે કે જેની અંદર ત્રણ ઘાત રહેલી હોય. એ પ્રોપર્ટીને આપણે વર્ગીકૃત કરીએ કે અલગ તારવાના રહેશે. તો પ્રેઝન્ટ વર્બ આની અંદર આપણે પહેલું એક એક્ઝામ્પલ જોઈશું. જેમ કે પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે x ની જગ્યા વત્તા x. તો પ્રશ્ન નંબર 5 ની અંદર આપણે પહેલું ઉદાહરણ આપ્યું છે કે x ની જગ્યા વત્તા x આપણે વર્ગમૂળ સમીકરણ છે સુરેખ દ્વિ અને ત્રિઘાત બહુપદી. હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે મહત્તમ ઘાત કેટલી છે? 1 અને 2. તો મહત્તમ ઘાત કેટલી થશે? 2. તો આ ક્યાં પ્રકારની બહુપદી થશે? દ્વિઘાત બહુપદી. તો અહીંયા આપણે લખી શકીએ કે આપેલી બહુપદી એ દ્વિઘાત બહુપદી છે. પ્રશ્ન નંબર 2 x x ની 3 ઘાત મહત્તમ ઘાત કેટલી છે? 1 આપેલી છે, 3 આપેલી છે. તો મહત્તમ એટલે કે વધુમાં વધુ કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત આપેલી છે. તો શું થશે? એની ત્રિઘાત બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આગળ પ્રશ્ન નંબર 5 ની અંદર આગળ જે બીજા એક્ઝામ્પલ આપેલા છે મીન્સ એના જેવા જે ઉદાહરણ છે એ ઉદાહરણ તમારે જાતે નોટબુક ની અંદર લખવાના રહેશે. હવે આપણે ચર્ચા કરવાની છે કે બહુપદીના શૂન્યો. આ ખાસ અગત્યનો ટોપિક એ છે કારણ કે આ બહુપદીના શૂન્યો એ ધોરણ 10 ની અંદર પણ ચેપ્ટર નંબર 2 ની અંદર પૂછાય છે. તો ધોરણ 9 ની અંદર આપણે બહુપદીના શૂન્યોને શું કહેવાય એની ગણતરી કઈ રીતે કરી શકીએ એ આપણે આગળ નોંધવાના રહેશે. તો આપણો નવો ટોપિક છે બહુપદીના શૂન્યો. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 28 ઉપર આપણો નવો મુદ્દાની શરૂઆત થાય છે બહુપદીના શૂન્યો. આપણને જે બહુપદી આપેલી હોય એની અંદર આપણે જે ચલ આપેલો હોય ચલ એટલે કે બીજી એબીસીડીના કોઈ પણ મૂળાક્ષર એટલું જ્યાં સુધી તો એ આપણે ચલની આપણે કિંમત શોધવાની છે. આપણે શું કહે છે એક્સ ની કિંમત શોધવાની કે ચલની કોઈપણ પ્રકારની કિંમત શોધવાની છે એને આપણે શું શોધવું કહેવાય એ શૂન્ય શોધ્યા કહેવાય. એટલે ગણિતની ભાષામાં આપણે એમ કહીશું કે આપણે બહુપદીના શૂન્ય શોધ્યો. શૂન્ય શોધ્યા એટલે ઉકેલ શોધ્યો. કોનો ઉકેલ શોધ્યો? આપણને જે ચલ આપેલા છે એ ચલના આપણે ઉકેલ શોધવાના રહેશે. જેમ કે આપણે જોઈશું સૌથી પહેલા આપણે દ્વિતીયનો પ્રમેય. તો પ્રમેય શું કહેવા માંગે છે? તો પ્રમેય એમ કહેવા માંગે છે કે જો કોઈપણ પ્રકારની આપણને બહુપદી આપેલી હોય જેમ કે બહુપદી આપણે લઈએ px અને બહુપદીને હંમેશા px દ્વારા દર્શાવાય છે. તો px બહુપદી આપેલી હોય અને જો તેનું શૂન્ય જો px નું શૂન્ય c આપેલું હોય c એટલે કોઈ પદ હોય કોઈ કિંમત હોય અને જો એનો જવાબ 0 મળે તો આપણે કહી શકીએ કે આપેલી બહુપદી નો તે અવયવ છે. તો અહીંયા આપણે લખ્યું છે કે કોઈ પણ બહુપદી px નું શૂન્ય c હોય તો PC is equal to મળવું જોઈએ 0. જો PC is equal to 0 હોય તો આપણે કહી શકીએ કે આપેલી બહુપદી px નું શૂન્ય c છે માટે તે એનો અવયવ પણ હોઈ શકે. તો અવયવ હોવા માટે જે આપણને c ની કિંમત આપેલી હોય એ c ની કિંમત મૂકતા જો આપણને જવાબ મળે 0 તો આપણે કહી શકીએ છીએ કે x માઇનસ c એ આપેલી બહુપદીનો અવયવ છે. જો 0 જવાબ ના મળે તો તે તેનો અવયવ નથી. જેમ કે આગળ આપણે જોઈશું એક સુરેખ બહુપદી લઈએ. સુરેખ બહુપદી ને આપણે કઈ રીતે દર્શાવીશું? સુરેખ બહુપદી આપેલી હોય સુરેખ બહુપદી એટલે ફક્ત એક જ જાતની બહુપદી. તો બહુપદી ને આપણે કહીએ છીએ px એક જ ચલ વાળી. તો ax + b સામાન્ય સ્વરૂપ
તમારે 9મા માં અને 10મા માં બંનેનો કરવાનો રહેશે. હવે અહીંયા આપણે કિંમત શોધવાની છે. શું કરવાની છે? કિંમત શોધવાની છે. તો આપણે પ્રોપર્ટી આપેલી છે કે x b હવે x b આપેલું છે. જો આપણે કિંમત શોધવી હોય તો આપણે પ્રમેયની અનુસાર x લેવા પડે 0. કારણ કે આપણે શોધવાનું છે કે શૂન્ય શૂન્ય શોધે એટલે કે ચલની કિંમત શોધે. તો એ બહુપદીની અંદર આપણે ચલ પર આપેલું છે x આપેલું છે. એ શું છે? x નું સહગુણક છે અને b એ શું છે? એનું અચળ પદ છે. તો આપણે એ x ની ચલની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા બહુપદી આપણે શૂન્ય સ્વરૂપે દર્શાવીએ કે px = 0. અબ px ની જગ્યાએ આપણે લેવાની છે બહુપદી માઇનસ 4 0 નંબર 0 0 ગુણ્યા 4 બરાબર 0 પ્લસ
આપણે x ની જગ્યાએ શું લેવાનું છે માઈનસ 1 તૃતીયાંશ તો ત્યાં ચલ આપેલ છે કે જલ્દી જગ્યાએ આપણે લખવાનું માઈનસ 1 તૃતીયાંશ તો 3 ગુણ્યા કૌંસમાં માઈનસ 1 તૃતીયાંશ પ્લસ 1 જો આ કૌંસમાં આપેલી સંખ્યા છે તો આપણે ક્યાં જોયા હતા શું કીધું કે ગુણાકારની પ્રક્રિયા દર્શાવે છે ગુણાકારની ગાણિતિક ક્રિયા દર્શાવે છે 3 ગુણ્યા માઈનસ 1 તૃતીયાંશ પ્લસ 1 0 તમારે બીજા નંબર નો દાખલો ગણવાનો રહેશે આપણે આગળ ચર્ચા કરીશું કે પ્રશ્ન નંબર 3 ની અંદર દાખલા નંબર 4 ની આપણે
થઈ છે તો પાંચ થી આપણે પાંચ ની બરાબર કેટલા લઈ જવાનું સ્પ્રિય કાર્ય લઈ જશે તો આપણે ક્યાં છે કે કોઈ પણ સંખ્યાને જ્યારે તમે બરાબર ની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ છો બીજી દિશામાં લઈ જાઓ છો મીન્સ એનું સ્થાન બદલો ત્યારે હંમેશા તેના સ્થાનમાં પરિવર્તન આવતા એની નિશાની બદલાય છે એને પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ તો અહીંયા આપણે એક્સ બરાબર શું મળશે પાંચ ને બરાબર કેટલા જીતી કરે છે તો પ્લસ માં થશે માઇનસ તો અહીંયા જવાબ આપણે શું મળશે માઇનસ પાંચ તો એક્સ બરાબર માઇનસ પાંચ નો રૂપી આપણે શું મળ્યું બહુપદી ના શૂન્ય મળે બહુપદી ના શૂન્ય એટલે કે આપેલા કોઈ પણ ચલ ની કિંમત જે આપણે ચલ કીધું ચલ તો કોઈ પ્રકાર નું હોય શકે એક્સ ની લઈને કોઈ પ્રકાર નું કારણ કે મૂળાક્ષર હોય શકે તો તમને જે ચલ આપેલા છે એ ચલ ની તમે કિંમત શોધો તો આપણે કહી શકીએ કે આપણે બહુપદી ના શૂન્ય શોધ્યા છે અને તમારા માટે નવો શબ્દ છે પણ આપણે જે પ્રાઇમરી માં શીખી કે એટલે એક્સ ની કિંમત શોધવાની તો અહીં એક્સ ની કિંમત શોધી જાય ફક્ત એ નામમાં આવેલું છે શૂન્ય ના શોધ અને શૂન્ય ના આપણે શોધ કરવાની છે હવે પ્રશ્ન નંબર 2 ની અંદર સેમ પ્રશ્ન પર એક નિયમ દાખલ છે આપણે આગળ જોઈશું તેનો ત્રીજો ટાંકા રકમ જોઈશું બધામાં તો અહીંયા આપણે કીધું જે આગળ પ્રક્રિયામાં આપણે કરીશું ગુણાકાર હતો ભાગાકાર ભાગાકાર હતો ગુણાકાર સરવાળો હતો બાદબાકી બાદબાકી હતો સરવાળો પ્રતિ ક્રિયા લખી દેશું તો મેં એ સરવાળો એટલે ગુણાકાર ને દ્રષ્ટિએ લઈ રહ્યો છું તો આપણે ગુણાકાર શું કરીશું ભાગાકાર કરીશું એટલે કે માઇનસ પાંચ ના છેદ માં આવશે બે છેદ માં આવી ગયું ભાગાકાર માં આવી ગયું તો આપણે એક્સ ની કિંમત કેટલી મળી એક્સ બરાબર માઇનસ પાંચ ના છેદ માં બે તો આ રીતે આપણે શું મળી શકે છે ચલની કિંમત એટલે કે બહુપદીના શૂન્ય આપણને મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આના ટોપિકની અંદર આપણે બહુપદી એટલે શું બહુપદીના ઘાતના પ્રકાર પછી બહુપદીના પદના આધારે પ્રકાર બહુપદીના શૂન્ય એટલે શું એ શૂન્ય કઈ રીતે શોધી શકાય એના વિશે ચર્ચા કરી તો આગળ તમારી હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે કિંમત શોધવાની રહેશે અને તમારે નોટબુકની અંદર નોંધવાની રહેશે.